હવે એક નજર કરીએ ગુજરાતમાં પડી રહેલા વરસાદની ટોપ 9 ખબરો પર. રાજ્યમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું. રાજકોટમાં અસહ્ય બફારા બાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, કલ્યાણપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો. પંચમહાલના ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. રાજકોટમાં સવારથી અસહ્ય બફારા બાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદનું આગમન થયું. જામનગર રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે પણ શહેરમાં અડધો કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. હાલ તો ધોધમાર વરસાદને કારણે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બોટાદ જિલ્લામાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. બરવાળા સહિત સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. બરવાળા શહેરમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો. કાપડિયાળી, ખવિતા, વણિયા, રોજીદ, કુંડલ, રામપરા સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. જામનગરમાં અચાનક ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. આ તરફ જામજોધપુરમાં ભારે વરસાદ સાથે વરસાદી વાતાવરણ. સિદ્ધસરમાં ભારે પવનના કારણે મંડપ ધરાશાય થયો. જોકે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામીક વિસ્તારમાં ધોધમાર વરસાદ. પરવડી, વાવડી, બુજર્ગ, ગદુકપુર, ભામૈયા, કેવડિયા સહિતના ગ્રામીણ વિસ્તારમાં વરસાદી માહોલ. દિવસભરના અસહ્ય બફારા બાદ વરસાદ થતાં લોકોને રાહત. વરસાદથી ડાંગર, મકાઈ, બાજરી, મગફળી સહિતના પાકોને ફાયદો થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ. વડોદરાના જેસર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. પાંડુ, મેવાસમાં વાવાઝોડા સાથે વરસાદ. ભારે પવનના પગલે વૃક્ષ ધરાશાય. પાંડુ, ગેમલપુરી, ડેસર માર્ગ પર વૃક્ષ ધરાશાય. મોટા વાહનોની અવરજવર થઈ બંધ. તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ. વ્યારા શહેરના સ્ટેશન રોડ, બજાર વિસ્તારના સહિતના વિસ્તારોમાં વરસાદ. જિલ્લાના વાલુડ, ડોલવણ સહિતના સોનગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ. સુરત શહેરના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ. લાંબા વિરામ બાદ શહેરમાં ધોધમાર વરસાદ. ભાગળ ચોક સ્ટેશન વિસ્તાર, પીપલોદ, અઠવા ગેટ વિસ્તારમાં વરસાદ. શહેરના રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યું. ફરી મેઘરાજા ગુજરાતને ઘમરોળશે. રાજ્યમાં આગામી 5 દિવસ જોરદાર વરસાદી માહોલ જામશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 13 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી. વલસાડ, નવસારી, દમણ, ડાંગ, નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદ.